कलानगरी गरबा महोत्सव में आज थीम पेवेलियन का आरंभ किया गया था। नवलखे मैदान में पहली बार कलानगरी गरबा महोत्सव का आयोजन किया गया है। इस गरबा महोत्सव में युवतियों के लिए मेकअप रूम और सेल्फी जोन भी बनाया गया है। आज यहां पे सांसद रंजन भट्ट, मेयर जिगीशाबेन शेठ और विधायक सीमा मोहिले के हाथों से थीम पेवेलियन का आरम्भ किया गया था। नवलखी ग्राउंड खाते प्रथम बार कलानगरी गरबा महोत्सव कलानगरी कल्चरल फाउंडेशन तरफ थी गरबा महोत्सव नो आयोजन करवामां आव्युं छे। ज्ञानसभर गरबा होवा जोईए ए थीम थी एक थीम पेवेलियन में अहींया आयोजन करवामां आव्युं छे। आ थीम पेवेलियन में माननीय जिगीशाबेन सेठ मेयरश्री अने माननीय सांसद रंजनबेन भट्टना हस्ते आ पेवेलियन थीम पेवेलियन उद्घाटन करवामां आव्युं छे अने ए ओपन टू पब्लिक राखवामां आव्युं छे। अने खास करीने अहींया अलग अलग थीम थी नवे नव दिवस अलग अलग कार्यक्रमों थवाना छे। ज्ञान सभर नाना बाळकोथी लईने बहेनोने लागता अलग अलग कॉन्सेप्ट थी अहींया कार्यक्रमों थशे अने ए दर दिवसे रात्रे जे गरबा पूरा थशे एना पछी अनाउंस करवामां आवशे एटले वडोदरावासीओ एनो लाभ लई शके। एना सिवाय फूड कोर्टनुं पण एक मोटुं आयोजन करवामां आव्युं छे एटले गरबा पत्यां पछी लोको एनो आस्वाद लई शके। એટલે બીજું મેકઅપ રૂમનું એક આયોજન કરવામાં આવ્યું છે। કઈ જગ્યા હું નથી જોઈ કે કઈ આવી રીતે આ મેકઅપ માટે બહેનોની સુવિધા આપવામાં આવી છે। ખાસ એસી રૂમમાં બહેનો જે એકદમ થાકી ગઈ હોય તો એમનો ટચઅપ માટેની એક ફેસિલિટી આ ગરબામાં આપવામાં આવી છે। 3D મેપિંગ છે, અલગ અલગ ડસ્ટ ફ્રી છે, પ્લસ તો ઘણા બધા આવા આયોજકોએ એનામાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે ટ્રેડિશનલ જોડે જોડે ટેકનોલોજીની સાઉન્ડ એવું ગરબા આ વખતે વડોદરાવાસીઓને મળે એના માટેનું એક નવું આયોજન કરવામાં આવ્યું છે। અને આ આયોજકને પણ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને અભિનંદન આપું છું। અમે જ્યારે આવ્યા ત્યારે હું મેન્ટર છું એટલે હું પણ થોડી ખુશ થઈ ગઈ કે બહુ સરસ રીતે આયોજન એમને કરેલું છે। વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા કલાનગરી છે। વડોદરામાં હંમેશા ઉત્સવો વડોદરાવાસીઓ, વડોદરાના નગરજનો ખૂબ મન મૂકીને ઉજવે છે। આજથી નવરાત્રિની આરાધના શરૂ થઈ છે। વડોદરા નવલખી ગ્રાઉન્ડ ખાતે કલાનગરી ખૂબ સારી રીતે વડોદરામાં વડોદરાના નગરજનો માટે ગરબા કરવા માટેનું ખૂબ સારું પ્લેટફોર્મ ઊભું કર્યું છે। આજે જ્યારે મા શક્તિની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના તમામ નગરજનોને, મારા યુવાધનને મા શક્તિની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે મા શક્તિની કૃપા હંમેશા વડોદરાના નગરજનો પર રહે એવી હું પ્રાર્થના કરી રહી છું। મારા નાના ટાબરિયા માટેનું જે આયોજકોએ આયોજન કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે નાના નાના બાળકો માટે પણ આયોજન કર્યું છે। એ પણ અભિનંદનને પાત્ર છે કે યુવાનો યુવતીઓ તો ગરબા ગાય પણ બાળકો નાના ક્યાં જાય એનું પણ આયોજકોએ જે ચિંતા કરી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। સાથે યહાં પે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ કે જીવન ઓર વડોદરા કી ઐતિહાસિક ઇમારતો કી ઝાંકી પ્રદર્શન કા ભી આયોજન ક્યા ગયા હૈ। નમસ્કાર મિત્રો, આજે કલા જે નવલખીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં એક સ્પેશિયલ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે। એનું નામ છે ધ ગોલ્ડન ગ્લોરી ઓફ સયાજીરાવ એન્ડ ઓલ્ડ બરોડા સિટી। આ એક્ઝિબિશનની વિશેષતા એ છે કે સયાજીરાવ જ્યારે 12 વર્ષના હતા ત્યારે વડોદરામાં આવ્યા અને વડોદરામાં આવ્યા પછી 64 વર્ષ સુધી રાજ કર્યું અને 64 વર્ષમાં વડોદરાને કેવી રીતે ડેવલપ કર્યું અને વડોદરામાં કેવી ટાઈપની કોલેજીસ બનાવી, કેવા ટાઈપના બિલ્ડિંગો બનાવ્યા અને વડોદરાનું એ સમયમાં કેવી રીતનું કલ્ચરલ એક્ટિવિટીઝ થતી હતી, ફેસ્ટિવલ સેલિબ્રેટ થતા હતા, એને લઈને આ જૂના ફોટોગ્રાફ્સનું મેં એક્ઝિબિશન કરેલું છે અને ડિજિટલી રેસ્ટોર કરીને પછી મેં મારા પોતાની રીતે એને કમ્પોઝ કર્યા છે અને એનું મેં આખું એક્ઝિબિશન બનાવેલું છે અને અંદર ટોટલ 150 ફોટોગ્રાફ છે જેનાથી વડોદરાની જનતાને વડોદરા શહેર સયાજીરાવના સમયમાં કેવું હતું અને આજના સમયમાં કેવું છે એ જાણી શકાય। તમે ફોટોગ્રાફ્સમાં જૂનું વડોદરા જુઓ છો, એ આપણું બધું જ બિલ્ડિંગો જે છે આપણું કલ્ચરલ હેરિટેજ છે અને એ કેવી રીતે આપણે સાચવી શકાય, પહેલાં કેવું હતું, જો પહેલાં કેવું હતું એ ખબર પડશે તો તમે આજને તેને સુધારી શકશો, તો એ સંદર્ભમાં પણ આ એક્ઝિબિશન બહુ જ ઉપયોગી થશે લોકો માટે।